ભાભરના કારેલા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની સામૂહિક રજૂઆતોના ઉકેલ ઝડપ વધે તે માટે આજરોજ ભાભરના કારેલા ગામે પ્રાંત કલેક્ટર શેખના અધ્યક્ષ સ્થાને ભાભર તાલુકાના 9 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો. ભાભરના અબાસણા, ભીમબોરડી, નેસડા, કારેલા, સુથાર નેસડી, મીઠી, અસાણા, ખારીપારડી અને કુવાડા ગામના લાભાર્થીઓને મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પશુપાલન, સામાજિક સુરક્ષા, ફોરેસ્ટ વિભાગ તથા મા વાત્સલ્ય જેવી યોજનાઓનો લાભ સ્થળ ઉપર જ આપવામાં આવ્યો હતો. જ્યારે બીજી કેટલીક સરકારની સ્પષ્ટ રજૂઆતોને સંબોધિત કચેરીઓના અધિકારી દ્વારા ચર્ચા વિચારણા કચેરીને ઉકેલ લાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાંત કલેક્ટર શેખ, મામલતદાર પૂજારા, તાલુકા વિકાસ અધિકારી એમ.એન. ચૌહાણ, તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચો, તલાટીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કારેલા ખાતે ભાભર તાલુકાના 9 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ છે, જેમાં 9 ગામના લોકોને તમામ સરકારમાં મળવાપાત્ર સુવિધાઓ સ્થળે જ નિકાલ થાય એ નિકાલ કરવામાં આવશે અને કોઈ કારણસર જો સ્થળે નીકળી શકે ન બને તો ટૂંક સમયમાં 5-7 દિવસમાં એની પ્રક્રિયા કરીને એમને નિયમાનુસાર નિર્ણય કરી દેવામાં આવશે. અત્યાર સુધીમાં સાહેબ કેટલા કાર્યક્રમ ભાભર તાલુકામાં થયા અને કેટલી અરજીઓનો નિકાલ થયો? ભાભર તાલુકામાં અને સુઈગામ તાલુકામાં જે પ્રાંત સુઈગામ કક્ષાના કાર્યક્રમ કહેવાય, દરેક કાર્યક્રમમાં અનુભવ એવો જણાય છે કે 2000-2500 જેટલા લાભાર્થીઓનો લાભ લેતા હોય છે. લાભાર્થીઓને કેટલી સુવિધા આપવામાં આવે છે? લાભાર્થીને જે ખાસ કરીને જેમની મોટાભાગની અરજીઓ અનુભવ એવો જણાય છે કે મામલદાર કચેરી, તાલુકા પંચાયત, પશુપાલન, ફોરેસ્ટ, વન વિભાગ, સામાજિક સુરક્ષાની યોજનાઓ, આધાર કાર્ડ, મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, આ તમામ યોજનાઓના લાભાર્થીઓને સ્થળે જ લાભ મળે એ રીતે અમારો પ્રયત્ન રહે છે. કાંતુબા રાઠોડનો રિપોર્ટ, ભાભર.